नमस्कार दर्शक मित्रों, दी लोकसत्ता शो में आपनो स्वागत छे। सामान्य रीते भारत में जून के जुलाई में वावाझोड़ा सक्रिय थता जोवा मळे छे, परंतु आ वर्षे मोका नामनु वावाझोड़ू मे महीनानी शुरुआत में ज सक्रिय थयुं छे, जेने सौनी चिंता वधारी दीधी छे। वळी ज्यां भर उनाळे गरमीनो अहेसास थवो जोईए, एना जग्या पर चोमासानी ऋतु जेवो अहेसास थई रह्यो छे, कारण के केटला विस्तारोमां चोमासा जेवो वरसाद पड़ी रह्यो छे। अने आवामां मोका चक्रवातनुं संकट पण माथे ऊभुं रह्यूं छे, जेमां खबरो अनुसार एवुं जाणवा मळी रह्यूं छे के बंगाळनी खाड़ीमां सक्रिय थई रह्यूं छे मोका चक्रवात, जेने लईने हवामान विभाग द्वारा आगामी दिवसोमां अनेक राज्योमां पड़शे धोधमार वरसाद तेवी आगाही કરવામાં આવી છે। અને હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અપડેટ મુજબ બંગાળના દક્ષિણી પૂર્વમાં મોકા નામનું એક લો પ્રેશર ડેવલપ થઈ રહ્યું છે। મોકા ચક્રવાત ઝડપથી આગળ વધી રહ્યું છે, જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા પર થશે। આ અંગે અગાઉથી જ ચેતવણી આપી દેવામાં આવી હતી, અને આ ચક્રવાત ખૂબ જ શક્તિશાળી હોવાથી તેની અસર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશ સુધી થવાની ધારણા છે। અને આ દરમિયાન તેજ પવન ફૂંકાની સાથે વરસાદ પણ પડશે, અને આ વરસાદની સ્થિતિ 15મી મે સુધી જોવા મળી શકે છે। હાલમાં મોકા દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને તેના સાથે જોડાયેલા દક્ષિણ આંદામાન સાગર ઉપર સ્થિર થયું છે। અને તો બીજી તરફ મીડિયા અનુસાર પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ 10મી મેના રોજ એક ઉષ્ણકટિબંધ તોફાન તેજ થશે। આ તોફાન બંગાળની ખાડીની ઉપર આગળ વધીને ઉત્તર પૂર્વ તરફ આગળ વધી શકે છે, અને આ પ્રક્રિયા દરમિયાન તોફાન ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તટની નજીક આવી શકે છે। બાંગ્લાદેશમાં પણ આ તોફાનના પ્રકોપની આશંકા બનેલી છે, તેમજ તામિલનાડુ, દક્ષિણ અને તટીય કર્ણાટક એટલે કે કાંઠાના વિસ્તારો, કેરળ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડે છે। ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, મધ્ય ઉત્તર પ્રદેશ, લક્ષદ્વીપ, તેલંગાણા, વિદર્ભ, મરાઠાવાડા અને આંધ્રપ્રદેશમાં હળવો વરસાદની શક્યતા છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।